નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. અમારી વિશેષ રજૂઆત ઝીરો ઓવર સાથે હું છું જાગૃતિ. જેમ જેમ ઇલેક્શનનો માહોલ બનતો જાય છે, જેમ જેમ ઇલેક્શનના દિવસો નજીક આવી રહ્યા છે, તેમ તેમ ગુજરાતમાં રાજકીય માહોલ પણ ગરમાતો જાય છે. 4 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ આવેલ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ ખાતે લોકો સાથે સંવાદ કર્યો અને આ સંવાદ એવો કર્યો કે જેણે કોંગ્રેસને હચમચાવી નાખી છે અને કોંગ્રેસના પ્રાણમાં ઓક્સિજન પૂરવાનું કામ પૂરું કર્યું છે તેવું કહીએ તો પણ આપણને અતિશયોક્તિ ભર્યું નહીં લાગે. કારણ કે 4 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધીએ જે પણ પ્રકારના સવાલ કર્યા હતા ભાજપા સામે, ભાજપ પક્ષ સામે, તે ભાજપના સવાલ આપવા માટે અને તે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે હાજર રહેવું પડ્યું હતું અને તેઓએ ભાજપના એટલે કે કોંગ્રેસના ભાજપ ઉપર જે પણ પ્રકારના ચાપખા હતા તેનો જવાબ આપ્યો હતો. કોંગ્રેસ રાજ્યસભામાં અહેમદ પટેલ જીતી ગયા અને તેને લઈને કોંગ્રેસ હવે ઘેલમાં આવી ગઈ છે અને તેણે રણનીતિ બનાવવાનું નક્કી કરી લીધું છે. બીજી બાજુ ભાજપને ક્યાંક ફાડ પડી હોય તેવું લાગી રહ્યું છે અને તેના કારણે જે સવાલના જવાબ આપવાના હોય તેના જ સવાલના જવાબ આપવાનું ટાળ્યું હતું. જોકે હવે રાહુલ ગાંધી અમેરિકા પહોંચ્યા અને રાહુલ ગાંધીએ જે પણ પ્રકારનું પ્રવચન આપ્યું છે અમેરિકામાં પણ તેઓએ ભાજપા સરકાર ઉપર ચાપખા કર્યા છે. ત્યારે આજે ઝીરો ઓવરમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે રાહુલ વાણી અંગે, પરંતુ તે પહેલા નજર કરીએ આ અહેવાલ પર. રાહુલ ગાંધી અમેરિકાની બાર્કલી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા. અહીં તેમણે મોદી સહિત કેન્દ્ર સરકાર ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતા. કેલિફોર્નિયાના બાર્કલી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતી વખતે રાહુલ ગાંધીએ પ્રથમ વખત કહ્યું છે કે હું પીએમ પદનો ઉમેદવાર માટે બનવા તૈયાર છું. આ સાથે જ રાહુલે એ પણ સ્વીકાર્યું છે કે 2012માં પાર્ટીને થોડું અભિમાન આવી ગયું હતું અને પાર્ટીએ જનતા સાથે સંવાદ કરવાનો બંધ કરી દીધો હતો, જેના કારણે સામાન્ય લોકોથી અંતર આવી ગયું હતું. તેમણે એવું પણ કહ્યું છે કે હું વિપક્ષનો નેતા છું પણ મોદી મારા પણ પીએમ છે. તેઓ મારા કરતા પણ સારા કમ્યુનિકેટર છે. તેમને લોકોને મેસેજ આપતા આવડે છે, પરંતુ કદી બીજેપીના નેતાઓનું પણ નથી સાંભળતા. રાહુલ ગાંધીએ એ પણ કહ્યું હતું કે અહિંસા જ એ રસ્તો છે જે ભારતમાં રહેલા આટલા બધા લોકોને એક સાથે આગળ વધવાનો મોકો આપે છે. પરંતુ આ ઉપરાંત રાહુલ ગાંધીએ દેશમાં છેલ્લા 70 વર્ષમાં થયેલા વિકાસ, હાલની અર્થવ્યવસ્થા, નોટબંધી અને જીએસટી વિશે પણ કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલે વધુમાં જણાવ્યું હતું, ઇતિહાસમાં એવો કોઈ દેશ નથી જેણે ભારતની સરખામણીએ લોકોને ગરીબી રેખામાં બહાર કાઢ્યા હોય. અહીં વિદ્યાર્થીઓને સંબોધિત કરતા વખતે રાહુલ ગાંધીએ દેશના વિકાસ વિશે તેમનો અભિપ્રાય જણાવ્યો અને સાથે સાથે વર્તમાન સરકાર ઉપર પણ ઘણા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે દેશમાં સાંપ્રદાયિક અને ધ્રુવીકરણ કરનારી તાકાત માથું ઉઠાવી રહી છે. અર્થવ્યવસ્થા વિશે રાહુલે કહ્યું હતું કે નોટબંધી અને ઉતાવળમાં જીએસટી લાગુ કરવામાં દેશની આર્થિક સ્થિતિ ઘણી ખોરવાઈ ગઈ છે. રાહુલે કહ્યું છે કે સ્વતંત્ર વિચાર ધરાવતા જર્નાલિસ્ટની હત્યા કરી દેવામાં આવી રહી છે, દલિતોને માર મારવામાં આવી રહ્યો છે, મુસ્લિમો અને અલ્પસંખ્યકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. અહિંસાનો વિચાર અત્યારે જોખમી છે. આ વિચાર જ માનવતાને આગળ લઈ જઈ શકે તેમ છે. નફરત, ગુસ્સો અને હિંસા આપણને બરબાદ કરી શકે છે. રાહુલ ગાંધીએ કહ્યું, દેશમાં આજે નફરત અને હિંસાના રાજકારણનું મહત્વ છે, પરંતુ હિંસાથી કોઈનું ભલું નથી થવાનું. તેમણે કહ્યું કે હિંસામાં મેં મારા દાદી અને પિતા ગુમાવ્યા છે. મારા કરતા હિંસાને વધારે સારી રીતે કોણ સમજી શકે. જે લોકો મારા દાદીને ગોળી મારી તેમની સાથે હું બેડમિન્ટન રમતો હતો. મને ખબર છે કે હિંસાથી શું નુકસાન થઈ શકે છે. જ્યારે તમે પોતાના કોઈને ગુમાવો છો ત્યારે વધારે દુઃખ થાય છે. હવે જોવું એ રહ્યું કે રાહુલ ગાંધીના આ પ્રકારના પ્રહારો અને નિવેદનોને લઈને ભાજપ કેવા પ્રત્યાઘાત આપે છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. તો નોટબંધીથી લઈને જીએસટી હોય અને વર્તમાન સરકાર ઉપર રાહુલ ગાંધી પ્રહાર ન કરે તેવું તો કેમ બને? ભાજપા સરકારે અને ખાસ કરીને મોદી શાસનમાં આવ્યા ત્યારબાદ વડાપ્રધાન પદ પર તેઓ બિરાજમાન થયા ત્યારબાદ તેઓએ રાતોરાત જે પણ પ્રકારના સાહસિક નિર્ણય લીધા છે તે નિર્ણય લઈને દેશ અને દેશની પ્રજા હાલ ખરાબ સ્થિતિનો સામનો કરી રહી છે અને આવા જ કેટલાક અનેક આકરા પ્રહાર તેઓએ અમેરિકન યુનિવર્સિટીમાં કર્યા છે. ત્યારે ઝીરો ઓવરમાં આપણે રાહુલ વાણી વિશે ચર્ચા કરવા માટે બેઠા છે ત્યારે મારી સાથે ઉપસ્થિત વરિષ્ઠ પત્રકાર દર્શન દેસાઈ, ભાજપ નેતા પ્રશાંત વાળા અને નિર્માણ ન્યૂઝના ઇનપુટ હેડ અભિજીત ભટ્ટ. કોંગ્રેસના પ્રતિનિધિને પણ અમે આમંત્રિત કર્યા હતા પરંતુ તેઓ તરફથી અમને કોઈ આન્સર મળ્યો નથી. તો સ્ટુડિયોમાં હાજર ત્રણેય અતિથિનું હું સ્વાગત કરું છું.
દર્શનભાઈ, સૌથી પહેલા સવાલ તમને પૂછવા માંગીશ કે 4 સપ્ટેમ્બરે રિવરફ્રન્ટ ખાતે રાહુલ ગાંધીએ સંવાદ કર્યો હતો અને ત્યારે પણ તેઓએ ભાજપના શાસનને લઈને, ભાજપના કૌભાંડને લઈને, ભાજપની નીતિને લઈને સવાલ કર્યા હતા, જેનો અમિત શાહે 10 સપ્ટેમ્બરના રોજ એક કાર્યક્રમ થકી જવાબ આપ્યો હતો. આજે જ્યારે તેઓ અમેરિકન યુનિવર્સિટીમાં છે ત્યારે તેઓએ ત્યાં પણ ભારતની કેન્દ્ર સરકારને વગોવી અને વખોડી કાઢી છે. શું કહેશો? સૌથી પહેલાં તો રાહુલ એટલે એક પાર્ટીના નેતા બીજી પાર્ટી વિશે બોલે તો સમજી શકાય છે, બહુ સ્વાભાવિક છે, દરેક જગ્યાએ થાય છે. પણ સૌથી રસપ્રદ આખી બાબત એ છે કે સોશિયલ મીડિયામાં કે જનરલી રાહુલ ગાંધીનું જે ચિત્ર ઊભું થયું કે ઊભું કરવામાં આવ્યું કે જે કંઈ પણ હશે તે, એની સામે જે અમદાવાદમાં 4 સપ્ટેમ્બરે એમને જે રીતે કનેક્ટ કર્યું લોકો સાથે અને આજે જે અમેરિકામાં જે એ બોલ્યા એ જોઈને આ માણસ જે છે એના વિશે કંઈક બીજો અભિપ્રાય ઊભો થાય છે કે જેટલા આપણે જેટલા તમે જે એક પર્ટિક્યુલર શબ્દ વાપરવામાં આવે છે, શબ્દ હું અહીંયા નહીં વાપરું, એ શબ્દ જે વાપરવામાં આવે છે એના કરતાં ઘણા જુદા છે એવું લાગે છે. એક બહુ અગત્યની વસ્તુ ટીકા કરીએ તો ઠીક છે, જે સૌથી વખત વધુ અગત્યની વાત એમણે જે કરી છે પહેલી વખત, એ પણ કોંગ્રેસની આ જગ્યાથી આવે છે કે કોંગ્રેસ ખરેખર ગ્રાઉન્ડ સાથે, રિયાલિટી સાથે કનેક્શન ગુમાવી બેઠું હતું એમણે સ્વીકાર્યું છે. પહેલી વખત એમણે એમ કહ્યું છે કે અમારામાં એક એરોગન્સ કે જે પેલું કે અહમ જેવું 2012માં એવું આવી ગયું હતું કે એ કનેક્શન તૂટી ગયું હતું. એમણે કીધું કોંગ્રેસ ઇઝ અ કોન્વર્સેશન, એ બહુ બહુ એટલે બહુ શું કહેવાય, એને બહુ મોટું વાક્ય છે, તમે એને સાચા અર્થમાં સમજી શકો તો, કે એટલે કોંગ્રેસ ડેમોક્રેટિક પાર્ટી છે, કોંગ્રેસ ઇઝ અ કોન્વર્સેશન, અને એ કોન્વર્સેશનની લિંક કોઈને કોઈ ઠેકાણે તૂટી ગઈ, એ એમણે સ્વીકાર્યું. એટલે તમે જોઈ શકો છો કે કે સૌથી જૂનામાં જૂની, આ દેશની સૌથી જૂનામાં જૂની પોલિટિકલ પાર્ટી અત્યારે એક એક નવા થિંકિંગ તરફ વળવાની કોશિશમાં છે કે હવે નવું થિંકિંગ આપણે લાવવું પડશે, નવી દિશા તરફ આપણે જવું પડશે અને એમાં ઘણું બધા ફેરફાર કરવા પડશે. એ અંગેનું ઘણું બધું એમણે આજે કહ્યું હતું, એ ઘણું સારું છે. અને જ્યાં સુધી વગોવાની વાત છે તો આપણે આપણા વડાપ્રધાન તરીકે જ્યારે નરેન્દ્રભાઈ આખા દુનિયામાં ફર્યા છે ત્યારે ગઈ સરકારો વિશે ગમે તેમ બોલ્યા છે, જ્યારે જે વડાપ્રધાનને શોભે ના હોય એવું પણ બોલ્યા છે. અને એમણે કહ્યું વગોવાનું કેવું નથી, એમણે કહ્યું કે જે જે મુખ્ય નિર્ણયો લેવાયા છે એને કારણે દેશના લોકો પર અસર પડી છે. અને જેની સાથે વાત કરે છે એ તો ઘણા બધા ડાયસ્પોરાના લોકો છે, એમની સાથે વાત કરે છે. જે લોકો ઇન્ડિયા સાથે કનેક્ટ છે. રાહુલ ગાંધી અમેરિકન યુનિવર્સિટીમાં કીધું કે 2012માં જે પણ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી તેને લઈને અમે અમારી પાર્ટીમાં અભિમાન આવી ગયું હતું અને અમે એ અભિમાનમાં આવીને લોકસંપર્ક અમારો તૂટી ગયો હતો, પરંતુ હવે ફરીથી અમે જનતા સુધી પહોંચવા માંગીએ છીએ અને જનતા સાથે સંપર્ક તાલમેલ બનાવવા માંગીએ છીએ. એટલે 4 સપ્ટેમ્બરનો કાર્યક્રમ હોય અને અમેરિકન યુનિવર્સિટીમાં પણ તેઓએ જે પ્રકારનું સંબોધન આપ્યું છે, આ ભૂલ સ્વીકારી છે એ ખૂબ જ મોટી વસ્તુ કહી શકાય રાજકીય પક્ષ માટે, કે પોતાની ભૂલ સ્વીકારતી હોય. સામે છેડે જે હિંસા વધી રહી છે તેને લઈને ભાજપા સરકાર અને ખાસ કરીને મોદીને પર તેઓએ ચાપખા માર્યા છે. શું કહેશો? જાગૃતિ, જણાવી દઉં તો જે પ્રકારે રાહુલ ગાંધી અમેરિકાની યુનિવર્સિટીમાં પ્રવચન કર્યું અને એમાં તેમણે સ્પષ્ટ કર્યું અને સ્વીકૃતિ આપી, આ પહેલી વખત કોંગ્રેસના આટલા મોટા નેતાએ કોઈ સ્વીકૃતિ આપી એવું પહેલી વખત બન્યું છે. કોંગ્રેસના બીજા નેતાઓ તો બોલતા જ હોય છે, એ દિલ્હી ખાતે ઘણા નેતાઓ પણ બોલી ચૂક્યા છે ભૂતકાળમાં કે કોંગ્રેસમાં ઘમંડ છે કોંગ્રેસના, અને કોંગ્રેસ છોડીને ગયેલા નેતાઓ પણ બોલ્યા છે. ત્યારે ઉપાધ્યક્ષ પદે રહેલા રાહુલ ગાંધી આ બોલ્યા છે, એ એક સ્વીકૃતિ છે. અને એ ક્યાંક ને ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે 2019ની ચૂંટણી ઉપર હવે લક્ષ્યાંક કોંગ્રેસનું જઈ રહ્યું છે અને એને જ કારણે, અને બીજું 2017માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને તાજેતરમાં 4 સપ્ટેમ્બરે જે રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ ખાતે સંવાદ કાર્યક્રમ યોજ્યો એમાં પણ પદાધિકારીઓ સાથે વાતચીત કરી, તેમાં કેટલાક નેતાઓ સાથે વાતચીત થઈ હતી. એ પ્રમાણે કેટલાક નેતાઓ એવું કીધું કે અમારે આજ સુધી અમે બોલી નહોતા શક્યા, પરંતુ અમે આજે બોલી શક્યા. 4 સપ્ટેમ્બર અમને પૂછ્યું કે તમારે જે કહેવું હોય કહી શકો છો, કોઈનો પણ ડર રાખવાની જરૂર નથી. એટલે ક્યાંક ને ક્યાંક અંદરખાનેથી પક્ષના કેટલાક નેતાઓના ડરને કારણે પક્ષના બીજા નેતાઓ કે પદાધિકારીઓ બોલી નહોતા શકતા, અને એ જે ખુલીને બોલવાની વાત કરી ત્યારે જ લાગતું હતું કે કંઈક નવી દિશામાં કોંગ્રેસ આગળ વધી રહી છે. અને જે પ્રકારે ભાજપ ઉપર પ્રહાર કર્યા છે તે આ નવી વાત નથી, તો જૂની જ વાત છે કે રાહુલ ગાંધી પહેલેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરતા રહ્યા છે અને ટાર્ગેટ કરતા જ રહે છે. અને આ સંજોગોમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે મને તો કોંગ્રેસ હવે ખરેખર કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયા છે, અને ખાસ કરીને જે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પછી જે માહોલ સર્જાયો છે કોંગ્રેસમાં, એને કારણે લાગે છે કે કોંગ્રેસ હવે ક્યાંક
નવા શિખરો સર કરવા માટે અગ્રેસર થઈ રહી છે. જેને ખાસ કરીને કહી શકીએ કે જે ચૂંટણીનો રણશીખો ફૂક્યો છે રાહુલ ગાંધીએ, તે હવે તે દિશામાં આગળ કોંગ્રેસની પાર્ટી વધી રહી છે. પ્રશાંતભાઈ, સવાલ તમને પૂછવા માંગીશ કે જે રીતે સતત કાશ્મીરમાં અશાંતિનો માહોલ વધી રહ્યો છે, હિંસા વધી રહી છે, તેને લઈને સીધા જવાબદાર વડાપ્રધાન મોદીને ઠેરવી રહ્યા છે. સાથે રાહુલ ગાંધીએ એ પણ કહ્યું કે મોદી ભલે સારા કમ્યુનિકેટર હોય, તેવો પોતાની વાત અને પોતાનો પક્ષ લોકો સુધી સારી રીતે પહોંચાડી શકે છે, પરંતુ પોતાના પક્ષના નેતાઓનું તેઓ કદી સાંભળતા નથી. કોંગ્રેસને અને રાહુલ ગાંધીને દેશની જનતાએ ઓળખી લીધા છે, અને એટલા માટે જ હવે દેશની બહાર જઈ અને રાહુલ ગાંધીએ દેશની બહારના લોકોને ભરમાવવાનું ચાલુ કર્યું છે. બીજું કે યુએસએનું એમનું તમે ભાષણ જોવો તો એણે એના ભાષણમાં સ્પષ્ટ સ્વીકાર્યું છે કે ભારતમાં પરિવારવાદ એ કોઈ નવી વસ્તુ નથી, એવું મંતવ્ય, એવું સ્ટેટમેન્ટ એનું છે. સાથે સાથે એણે એમ પણ કીધું કે વડાપ્રધાન બનવા માટે હું તૈયાર છું. એટલે અમે તો વર્ષોથી કહેતા આવીએ છીએ કે કોંગ્રેસ છે એ પરિવારવાદી પક્ષ છે, કોંગ્રેસ માટે પરિવાર પ્રથમ છે, સત્તા પ્રથમ છે, એના માટે દેશ એ કંઈ નથી, એને ફક્ત કોઈ ને કોઈ રીતે સત્તામાં રહેવું છે. તમે જુઓ જવાહરલાલ નહેરુ પછી ઇન્દિરા ગાંધી પછી રાજીવ ગાંધી પછી સોનિયા ગાંધી, અને હવે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હવાતિયા મારે છે સત્તા મેળવવા માટે. એટલે આ ફક્ત સત્તાની સાઠમારી છે. બીજી વસ્તુ બહુ દુઃખદ બાબત છે કે વિદેશમાં જઈ અને વિદેશની ધરતી ઉપર જઈ અને ભારતને ગાળો ભાંડવી, એટલે આ કામ એ કોઈ ભારતીય ન કરી શકે. અને રાહુલ ગાંધીમાં તો આપણને પણ ખબર છે, કારણ કે આ જે કૃત્ય છે એ કોઈ ફોરેનરનું જ હોય, કોઈ ઇન્ડિયન એ વિદેશમાં જઈ અને ભારત વિશે નબળા શબ્દો ન બોલે ક્યારેય. 3 વર્ષની તમે સ્થિતિ જુઓ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે સમગ્ર દુનિયામાં ભારતને એક વિશ્વ શક્તિ તરીકે સમગ્ર દુનિયાએ સ્વીકાર્યું છે. સમગ્ર દુનિયામાં રહેતા ભારતીયો ભારત વિશે ગર્વ અનુભવે છે, એ ગૌરવથી જોઈ શકે છે, એ પોતે સમાનથી ત્યાં રહી શકે છે, અને દુનિયાના લોકો પણ ભારતને એક જુદી નજરે જોતા થયા છે. એક સમય એવો હતો કે ભારત એટલે ખાલી સાપ અને મદારીનો દેશ એવું કહેવાતું, એને બદલે આજે ભારત એ વિશ્વની સૌથી વધારે ઝડપથી વિકસતું અર્થતંત્ર બની ગયું છે. સમગ્ર દુનિયાની નજર ભારતના ડેવલપમેન્ટ ઉપર છે અને સમગ્ર દુનિયાએ વિકાસ પુરુષ તરીકે નરેન્દ્ર મોદીને સ્વીકાર્યા છે. ત્યારે વિદેશમાં જઈ અને આવી 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 તુચ્છ હરકત કરવી કે ભારત વિશે નબળું બોલવું, ભારતના વડાપ્રધાન વિશે નબળું બોલવું, એટલે હું એમ માનું છું કે ભારતને એના દુશ્મનો ક્યાંય બહાર ગોતવા જવાની જરૂર નથી, એ કોંગ્રેસ જ કાફી છે. દર્શનભાઈ, જે પ્રકારે પ્રશાંતભાઈ વાત કરી કે ભારત વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ ગણો કે તાકાતની દ્રષ્ટિએ ગણો આગળ વધી રહ્યું છે, ત્યાં બીજી બાજુ રાહુલ ગાંધીએ એ ઇશારો કર્યો છે કે ભાજપે ખાસ કરીને કેન્દ્ર સરકારે વિદેશ નીતિમાં બેલેન્સિંગ રાખવું ખૂબ જ જરૂરી છે, અને એવા સંજોગોમાં નિવેદન આપ્યું છે કે તે પોતે વિદેશમાં છે અને બીજી બાજુ જાપાનના વડાપ્રધાન આબે હવે ગુજરાત આવી રહ્યા છે. સૌથી પહેલાં તો જે છે નરેન્દ્ર મોદી એ ભારત નથી એ આપણે સમજી લેવાની બહુ જરૂરત છે, અને બીજેપીના દરેક માણસે આ વસ્તુ ખાસ સમજી લેવાની જરૂરત છે. અને એમણે એ જે કંઈ બી ટીકા આપણે આ એકબીજા સામે આ ટીકા ચાલ્યા કરવાની, નરેન્દ્ર મોદી પણ કોટ અનકોટ ભારત વિશે ઘણું બધું બોલી આવ્યા છે, બહુ બધા પરદેશોમાં જઈને 70 વર્ષમાં જાણે કશું જ નથી થયું. સાપ અને મદારીની જે આખી વાત એ કરે છે, એકચ્યુઅલી તો ફિલિંગ આપણને એવું અપાવે છે કે આમના આવ્યા પહેલા આ જ બધું હતું, આપણે રસ્તા નતા, ગટર નથી, લાઇટ નથી, કશું હતું જ નહીં આપણે ત્યાં. અચ્છા, જ્યાં સુધી ઇકોનોમિક પ્રોગ્રેસની વાત છે, ભારત હંમેશાથી છેલ્લા ઘણા વર્ષોથી પ્રોગ્રેસ કરી જ રહ્યું છે, અને જેમ જેમ સમય જતો જાય છે એમ કોઈ પણ સરકાર આવશે એ પ્રોગ્રેસ ચાલતો જ રહેશે. અને તમે એની વાત કરી, ટકાવારીની વાત કરી, તો GDP હમણાં જ 2% ઘટી ગયું છે, બરાબર. એ આપણા જ ડિમોનેટાઇઝેશનને કારણે, અને એને કારણે સૌથી મોટો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી જે ગુજરાત જેવા સ્ટેટમાં જે સૌથી વધારે ગુજરાતનું બેકબોન, ફાઇનાન્શિયલ બેકબોન જે કહેવાય, એને સૌથી વધારે મોટો ઝટકો પડ્યો છે. લાખો લોકો એમની નોકરી ખોઈ ચૂક્યા છે. એટલે વાત એ છે કે ઇકોનોમિક પ્રોગ્રેસ ઇન્ડિયા ભારત પહેલાંથી ઘણા વખતથી કરતું આવે છે, અને જેમ અને સમયની સાથે એ કરતું આવશે. એમાં કોઈ ઇન્ડિવિજ્યુઅલ બદલાશે કે કોઈ પાર્ટી બદલાશે તો એને કોઈ રોકી શકવાનું નથી, એ હકીકત છે.
અને જ્યાં સુધી બીજી વાત છે કોંગ્રેસ રાહુલ ગાંધીએ તો એટલે જે અભિજીતભાઈએ બી કીધું કે ભાઈ આ વસ્તુ પરિવારમાંથી એટલે જ્યાંથી મેઇન ડિસિઝન લેવા છે ત્યાંથી આટલી બધી કબૂલાત આવે છે. હજુ સુધી પહેલી વખત જોયું છે, આટલા ઇતિહાસમાં કોઈ દિવસ નથી જોયું કે આટલું કબૂલે છે. અરે કબૂલાની સાથે એમ કહેવા માંગે છે કે અમારે ઘણું બધું હોમવર્ક કરવાની જરૂરત છે, ઘણું બધું સ્ટ્રેટેજી બદલવાની જરૂર છે. શંકરસિંહ વાઘેલા પણ કહેતા હતા કે કોંગ્રેસ કોઈ હોમવર્ક નથી કરતું અને હોમવર્ક નથી કરતું, એનું આ કારણ છે કે કોંગ્રેસ પછડાટ મેળવી રહી છે. આખી વાત જે છે અત્યારે આખી વાત બીજેપીની વાત નથી, સમજવાની વાત છે કે આખી વાત કોંગ્રેસ પાર્ટી ની ભારતના સૌથી મોટા પાર્ટીની વાત છે. જે અત્યારે ઓપોઝિશન પાર્ટી ખાલી ટેકનિકલી છે, બાકી તો 44 સીટ જ બચી છે, કઈ બાકી બહુ બચ્યું બાકી કઈ બધું. અભિજીતભાઈ જ્યારે અમેરિકામાં વાત કરે છે ત્યારે દર્શનભાઈ એક સવાલ કરીશ કે દર્શનભાઈ આજે જે પ્રકારે છેલ્લા 2014 પછી જેટલી પણ વિધાનસભા ચૂંટણી આવી અથવા તો એ પહેલા પણ જેટલી પણ વિધાનસભા ચૂંટણી થઈ અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચૂંટણી લડ્યા કોંગ્રેસ અને કોંગ્રેસે ભાજપ સામે માર ખાધો છે અને ખાસ કરીને યુપીમાં જોઈએ તો યુપીમાં તો બહુ મોટી પછડાટ મળી છે કે જે અખિલેશ યાદવની પાર્ટી સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યું અને એ ગઠબંધનને ક્યાંક ભાજપને કારણે માર પડ્યો અને 325+ સીટ ભાજપ અંકે કરી ગયું અને ઉત્તર પ્રદેશમાં સરકાર રચી. તો એને કારણે આ પ્રકારની કબૂલાત થતી હોય એવું લાગે છે તમને? ચોક્કસ એવું લાગે છે અને માર ચોક્કસ મોટો માર પડ્યો છે ભારતીય જનતા પાર્ટી કરતાં બી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે. કારણ કે આ આખું જે છે એ સિંગલ હેન્ડેડલી નરેન્દ્ર મોદીની જીત છે અને નરેન્દ્ર મોદીની આખી એ કહે છે કે રાહુલ ગાંધીએ કીધું કે બીજા નેતાઓને સાંભળતા નથી, પણ અત્યારે પરિસ્થિતિ એ છે કે અત્યારે સિંગલ હેન્ડેડ જ ચાલી શકે એમ છે અને એ સિંગલ હેન્ડેડ એમણે ચલાવ્યું છે. અત્યારે બીજેપી જ્યાં કંઈ બી અત્યારે ઊભું છે એ એકમાત્ર નરેન્દ્રભાઈ મોદીના મહેનત અને એફર્ટ નું કારણ છે. નરેન્દ્રભાઈની આપણે હવે પોલિટિકલી એગ્રી થઈએ ના થઈ ગઈ એ બધી બીજી વાત છે, પણ જે સૌથી વધારે મહેનત એ નરેન્દ્ર મોદીની છે અને કોંગ્રેસ ઘણા બધા ફ્રન્ટ પર કોંગ્રેસ ટોટલ ફેઇલ ગઈ હતી એનો પણ મોટો એડવાન્ટેજ છે. એને કારણે લોકોએ આજે બીજેપીને બીજેપી કરતાં પણ નરેન્દ્ર મોદી અને બીજેપી એ સિક્વન્સમાં લોકોએ એમને સ્વીકારે છે અને ઘણી બધી લોકોને એમની પાસેથી બહુ મોટી અપેક્ષા છે આજે અને એક અપેક્ષા પણ ના થાય એટલા માટે એમાં હોબાળો થાય છે. એટલે એ આપણે નરેન્દ્ર મોદીને આપણે માનવું પડે કે એની એમણે બહુ મોટી અપેક્ષા જન્માવી છે અને લોકો આજે પણ બહુ બધી અપેક્ષા રાખે છે. ભાજપ પણ સારી વસ્તુ કહેવાય કે મોદી મેજિક હજુ પણ લોકમાનસ પટ પર છવાયેલો છે અને આ લોકમાનસ પટ પર મોદી મેજિક છવાયેલો રહે એ માટે ભાજપ ગમે તેવા મરણીય પ્રયાસ કરી ચૂકવા માટે પણ તૈયાર છે. બીજી બાજુ જો આપણે હિંસાની વાત કરીએ તો દલિતોને માર મારવો હોય કે પછી મુસ્લિમ અને અલ્પસંખ્યકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, આ બધા કોર્ટ આપીને રાહુલ ગાંધીએ એ પણ કીધું છે કે હાલના સમયમાં જોઈએ તો દેશમાં આજે ફક્ત નફરત અને હિંસાના રાજકારણનું મહત્વ બની ગયું છે. શું કહેશો? એટલે વિદેશની ધરતી ઉપર જઈ અને આવી ઘટનાઓ, આવડો મોટો દેશ છે, આવડું મોટું અર્થતંત્ર છે, આટલા રાજ્યો છે, એટલે આવડા મોટા દેશમાં આવી કોઈ ઘટનાઓ બનતી હોય, ઘટનાઓ દુઃખદ છે, પણ વિદેશની ધરતી ઉપર જઈ અને ત્યાં આવી ઘટનાઓનો ઉલ્લેખ કરું એનો મતલબ કે ભારત વિશે આજે ભારત બાબતે જે સારી છબી ઊભી થઈ છે 3 મહિનામાં એ છબીને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચાડવાની કોશિશ રાહુલ ગાંધીએ કરી છે. બાકી વાત રહી આવા કોઈ નાના મોટા બનાવોની તો ભૂતકાળ યાદ કરીએ આપણે તો કોંગ્રેસના શાસનમાં આવા હજારો બનાવ બન્યા છે અને હજી પણ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પણ દિવસે ને દિવસે આવા બનાવો બને છે, પણ એની ક્યારેય કોઈ નોંધ લેવાતી નથી. પણ આવો કોઈ નાની ઘટના બને એને આખું મોટું સ્વરૂપ આપી દેવું, એક આ દેશમાં એક આખી એક બ્રિગેડ છે જી, કે જે આવું કોઈ પણ ઘટના બને એટલે એ લોકો ઝંડા લઈ અને નીકળી પડે, તો આ વાતમાં કોઈ તથ્ય નથી. પણ મને તો ખૂબ દુઃખ થાય છે કે એક સમયમાં ભારતની સૌથી મોટી રાજકીય પાર્ટી હતી એ રાજકીય પાર્ટીના ઉપાધ્યક્ષે પોતાની વાત પોતાને વડાપ્રધાન તરીકે રજૂ કરવા માટે વિદેશની ધરતી ઉપર જવું પડે, આ બહુ દુઃખની બાબત છે. બીજું રાહુલ ગાંધી વિશે વાત કરીએ તો એના નેતૃત્વમાં છેલ્લા 3-4 વર્ષોમાં 28 જેટલી ચૂંટણીઓ કોંગ્રેસ દેશભરમાં હારી ચૂકી છે. કોંગ્રેસના જ નેતૃત્વએ જાહેરમાં જયરામ રમેશ હોય, દિગ્વિજયસિંહ હોય, શશી થરૂર હોય, એવા કોંગ્રેસના ટોપ નેતાઓએ જાહેરમાં સ્વીકાર્યું છે કે ભાઈ રાહુલ ગાંધીની નેતાગીરી છે એ કોંગ્રેસ માટે યોગ્ય નથી, આવું એમના જાહેરમાં સ્ટેટમેન્ટ છે. એટલા માટે હવે રાહુલ ગાંધીએ પોતાને વડાપ્રધાન થવું છે એટલે વિદેશની ધરતી ઉપર જઈને પોતાનું મંતવ્ય રજૂ કરે છે. એટલે આમાં
કોઈ દેશ માટેની કે દેશ પ્રેમની કોઈ વાત જ નથી, ફક્ત પોતાને પ્રોજેક્ટ કરવા છે વડાપ્રધાન તરીકે, એટલા માટે એ વિદેશમાં જઈને આવી વાહિયાત વાતો કરે છે. એટલે મેં પહેલાં જ કીધું એમ કે કોંગ્રેસ માટે એ પરિવારવાદવાળી પાર્ટી છે, કોંગ્રેસ માટે સત્તા એ જ પહેલું છે, એના માટે દેશ કોઈ મહત્વનો છે જ નહીં. જ્યારે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે એમાં વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા દેશ, અમારા માટે દેશ સર્વોપરિ છે, રાષ્ટ્ર અમારા માટે પ્રથમ છે, ને અમારી તમામ નીતિઓમાં તમે જુઓ તો નેશન ફર્સ્ટ. પ્રશાંત ભાઈ, આપણે અભિજીતભાઈને પણ સાંભળી લઈએ. પ્રશાંત ભાઈ, હું તમને સવાલ કરીશ કે જે પ્રકારે રાહુલ ગાંધીએ સ્ટેટમેન્ટ કર્યું વિદેશની ધરતી પર, તો એ સંદર્ભમાં ભાજપની રણનીતિ કેવી હશે? પણ અને તમે સાથે એમ પણ કહ્યું કે કોંગ્રેસમાં વ્યક્તિ વિશેષ છે, તો ભાજપમાં એવું ક્યાંય નથી દેખાતું? કારણ કે અમિત શાહ અને નરેન્દ્ર મોદીની જે જોડી છે તેના માટે શું કહેવું છે તમારું? ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે અને વ્યવસ્થાના ભાગરૂપે સમયે સમયે રાષ્ટ્રીય પ્રમુખ પણ બદલાતા હોય છે, વડાપ્રધાન પણ બદલાતા હોય છે, મુખ્યમંત્રી પણ બદલાતા હોય છે. હું તમને એક જ સવાલ કહું કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ છે, આવતા 3 વર્ષ પછી કે આવતા 4 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ કોણ હશે એ તમે કહી શકશો? કોઈ નહીં કહી શકે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં વિધિન પાર્ટી જે લોકતંત્ર છે એ બહુ મજબૂત છે, એમાં નાનામાં નાના કાર્યકરને પણ તક આપવામાં આવે છે. એક અમિતભાઈની જ વાત કરું તો એક બૂથ લેવલના કાર્યકર જે પોતાના કામને લીધે આજે રાષ્ટ્રીય પ્રમુખ સુધી પહોંચ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ એક વ્યક્તિ જ ચલાવે એવું પહેલાં પણ નહોતું અને આજે પણ નથી ને ક્યારેય નથી રહેવાનું. દર્શનભાઈ, શું કહેશો કે જે પ્રકારે કીધું કે ભારતીય જનતા પાર્ટી કોઈ એક વ્યક્તિના આધારે જ ચાલશે એવું હોતું નહીં, થશે પણ નહીં? અત્યારે તો એવું જ ચાલી રહ્યું છે, એ તો બહુ ચોખ્ખું છે, દેખાય છે, એટલે એમાં કંઈ બહુ પુરાવા શોધવાની જરૂરત નથી. બીજી પહેલી વાત થઈ એના પર આપણે વધારે ચર્ચા ના થઈ કે રાહુલ ગાંધીએ જે પોતાને પ્રાઇમ મિનિસ્ટરશીપની જે આખી વાત હતી, સૌથી પહેલાં તો એમણે પોતે એવું કહ્યું જ નથી કે હું બનવા માગું છું. એનો ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે ના, મેં સાંભળ્યું એ ડાયલોગ, તમે એ ડાયલોગ મેં આખો લાઈવ સાંભળ્યો. એ ડાયલોગ હતો, એમાં એમણે કોઈકે સવાલ પૂછ્યો, એ સવાલના પૂછવાના એમાં કીધું એક્ઝિક્યુટિવ કે એક્ઝિક્યુટિવ પાવર તમને આપવામાં આવે તમે લેવા તૈયાર છો? તો કે હા, આઈ એમ રેડી. પણ એમાં સાથે એણે એમ કીધું, હું જે કહું છું એટલે આઈ એમ જસ્ટ સ્ટેટિંગ ફેક્ટ્સ, અત્યારે મારો ઓપિનિયન નથી આપ્યો. એમાં એમણે એમ કીધું કે ઓર્ગેનાઇઝેશન પ્રમાણે જે નક્કી કરશે, ઓર્ગેનાઇઝેશનમાં જે નક્કી થશે અને જે મને જવાબદારી આપવામાં આવશે હું લઈશ. એ ટિપિકલ પોલિટિકલ રિપ્લાય છે, કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં એવું જ કહેવામાં આવે છે કે તમને મુખ્યમંત્રી બનાવશો, હા, કે પાર્ટી નક્કી કરશે તો બનીશ. નીતિનભાઈ પટેલને પણ એવું જ કહેવામાં આવ્યું હતું કે તમે મુખ્યમંત્રી બનવા તૈયાર હો, નીતિનભાઈએ તો ઇન્ટરવ્યૂ પણ આપી દીધો હતો. એ જુદી વાત છે. એટલે એવી સેન્સમાં એણે એ સેન્સમાં અને આખું રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ જુઓ તો એ ક્વેશ્ચન આન્સર સેશનમાં એણે એ રીતે કહું છું. એટલે એવું નથી કે ત્યાં જઈને એમ કીધું કે મને પીએમ બનાવો. અચ્છા, આખી વસ્તુ મારે એક એડિશનલ કહેવું છે જે આપણા માટે હું મીડિયાવાળા તરીકે કહું છું કે એ જે આખું ક્વોલિટી ઓફ ડિસ્કશન જે થાય છે અને જે પદ્ધતિથી સવાલો પૂછવામાં આવે છે એ આપણને બતાવે છે કે મીડિયા ખરેખર કેવી રીતે કન્ડક્ટ કરવું જોઈએ અને કેવી રીતે સવાલો એ પૂછાવા જોઈએ. આપણે ત્યાં અમુક ચેનલોમાં તો ચીસા ચીસ થાય છે, એટલે ત્યાં નેશનલ ચેનલોની વાત કરું કે ચીસા ચીસ થાય છે અને ઘરેથી નક્કી કરવામાં આવેલા ઓપિનિયન હોય છે. અને આમાં તો ઓબ્જેક્ટિવ આમાં એમણે સવાલો પૂછ્યા પણ એકદમ પ્રેમથી ધીમે ધીમે સવાલો પૂછ્યા. આપણે ડાયનેસ્ટિક પાર્ટીનો પણ સવાલ પૂછી લીધો, બધા જ પ્રકારના અનકમ્ફર્ટેબલ સવાલ, બધા જ પ્રકારના સવાલો એમણે પૂછી લીધા. બધા જ પ્રકારના અનકમ્ફર્ટેબલ સવાલ કમ્ફર્ટેબલી પૂછ્યા અને જેનો રાહુલ ગાંધીએ જવાબ પણ સરળ રીતે આપ્યો છે. અભિજીતભાઈ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે અમેરિકામાં જ્યારે તેઓએ આ પ્રકારનો સંવાદ સર્જ્યો છે ત્યારે તેઓએ એ પણ કીધું છે કે ભારતના અમેરિકા સાથે સંબંધ હોવા એ ખૂબ જ સારી બાબત છે, પરંતુ અન્ય રાષ્ટ્ર અન્ય દેશ સાથે પણ સંબંધ જાળવી રાખવા જોઈએ. એમનો ક્યાંક ને ક્યાંક આડકતરો ઇશારો ભારતના રશિયા, પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો અને એવામાં જાપાનના વડાપ્રધાન આવે છે તેની ઉપર ક્યાંક તીખળ ગઈ એવું લાગી રહ્યું છે? ના, એવું તો ક્યાંય લાગતું નથી જાગૃતિ, કે જે પ્રકારનું એમનું સ્ટેટમેન્ટ છે. તો છેલ્લા 3.5 વર્ષથી નરેન્દ્ર મોદીની સરકાર છે, તો નરેન્દ્ર મોદીએ રશિયા સાથે પણ સંબંધો વધાર્યા છે, પાકિસ્તાન સાથે પણ સંબંધો સુધારવાની પહેલ કરી હતી, પરંતુ પાકિસ્તાનની અવળચંડાઈને કારણે ક્યાંક ને ક્યાંક દ્વિપક્ષીય વાર્તાલાપ છે એ અટકી ગયો છે અને એને ત્યાંથી જે આતંકવાદ ફેલાય છે એને કારણે અટકેલું છે આખું વસ્તુ. અને ચીન સાથેનું તો હમણાં થોડા વખત પહેલા જ ડોકલામનો જે મામલો હતો એ ડોકલામનો મામલો પણ
સુલઝાઈ ગયો છે અને તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના બ્રિક્સના સંમેલનમાં પણ હાજરી આપી અને ત્યાં આગળ પણ ઝિંગપિંગ સાથે પણ સારી રીતે વાટાઘાટો થઈ છે અને આ ડોકલામનો જે મુદ્દો છે કે વિવાદ છે એ મામલે પણ ચર્ચા થઈ છે. ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ જે ઇન્ટરપ્રિટેશન કરવામાં આવી રહ્યું છે રાહુલ ગાંધીની સ્પીચને અને જે રીતે ડાયવર્ટ કરવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ ઉપર આક્રમણ થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે, પરંતુ એવું ક્યાંય છે નહીં. કારણ કે છેલ્લા 3.5 વર્ષના રેકોર્ડ જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા સિવાય ઘણા રાષ્ટ્રો સાથે સંબંધો સુધારવાની કે વધારવાનો પ્રયત્નો કર્યા છે અને પ્રયત્ન ચાલુ જ છે હજી એમના પણ. જી પ્રશાંતભાઈ, રાહુલ ગાંધી એ પણ કીધું છે કે જે પ્રકારે વાત થઈ રહી છે કે મોદીએ આરટીઆઈને ખતમ કરી નાખ્યું છે અને ટ્રાન્સપરન્સી વધારવામાં ખૂબ જ મુશ્કેલ થઈ રહી છે, ટૂંકામાં મને જવાબ જોઈએ. આજે વર્ષો પછી ભારત દેશને એક પ્રમાણિક નખ શીખ પ્રમાણિક સરકાર મળી છે, નખ શીખ પ્રમાણિક વડાપ્રધાન મળ્યા છે, એ દેશે અને દુનિયાએ પણ સ્વીકાર્યું છે. વર્ષો થી આજે તમે જુઓ કે દેશમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે દિવસે ને દિવસે ભ્રષ્ટાચારે માજા મૂકી હતી. દર એક મહિને કોંગ્રેસના નવા ભ્રષ્ટાચારો બહાર આવતા હતા. 2G કૌભાંડ, 3G કૌભાંડ, કોમનવેલ્થ કૌભાંડ, એટલે 12 લાખ કરોડથી વધુના કૌભાંડો ભ્રષ્ટાચાર કોંગ્રેસના શાસનમાં થયા. ત્યારે 3 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારે સમગ્ર વિશ્વમાં એક પ્રમાણિક સરકારની ઇમેજ બનાવી છે અને કરી બતાવ્યું છે. એટલે આવી કોઈ વાતો કરવી, વિદેશની ધરતી ઉપર જઈ અને ભારતને બદનામ કરવું, ભારતને, ભારત સરકારને બદનામ કરવી, વડાપ્રધાનને જેમ તેમ બોલવું, આ વર્તન છે એ યોગ્ય નથી, શોભનીય નથી. મેં પહેલા 2012 ભારતને એના દુશ્મન બહાર ગોતવા જવાની જરૂર નથી, એક કોંગ્રેસ જ કાફી છે. જી ભલે 2012 માં જે પણ પ્રકારની રાજકીય પરિસ્થિતિ પ્રવર્તી હોય અને તેમાં કોંગ્રેસ છકી ગઈ હોય, અભિમાનમાં આવી ગઈ હોય અને પ્રજા સાથેનો સંપર્ક તોડી નાખ્યો હોય, કદાચ એ જ ભૂલનું પુનરાવર્તન ફરીથી ન થાય અને એ જ ભૂલનો પ્રશ્ચાતાપ કરવા માટે રાહુલ ગાંધીએ હવે કમર કસી લીધી છે. 4 સપ્ટેમ્બર અમદાવાદની મુલાકાત હોય, અમદાવાદનો સંવાદ હોય કે પછી આજે એટલે કે 12 સપ્ટેમ્બરે અમેરિકાની તેઓનો સંવાદ હોય, પરંતુ ભાજપનું એવું કહેવું છે કે જ્યારે દેશમાં જ આવા દુશ્મન હોય ત્યારે આપણે બહાર બીજી વિદેશની ધરતી ઉપર ક્યાં જવાની જરૂર છે. એક તરફ ભાજપનો ઉમેરકો એવો છે કે નકશિક પ્રામાણિક દેશને વડાપ્રધાન બન્યા છે કે જે વિરોધ પક્ષને સહન થતું નથી અને તેના માટે જ તેઓ વિદેશની ધરતી પર જઈને તેઓ ભારત સરકાર, ભાજપા તેમજ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાનને વગોવી રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે આ પ્રકારનો જે સંવાદ વિસંવાદ છે તે કેવા પ્રકારના પરિણામો સર્જે છે. પરંતુ હાલ તો દર્શનભાઈ, પ્રશાંતભાઈ, અભિજીતભાઈ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. મોદી મેજિક છવાયેલો છે એવું કહેવું છે. આજના આ ડિસ્કશન દરમિયાન આપણે એવું પણ જાણ્યું કે મોદી મેજિકના કારણે ભાજપા સરકારને ક્યાંક હજુ પણ માન મળી રહ્યું છે. બીજી બાજુ કોંગ્રેસે કમર કસી છે, રાહુલ ગાંધી પ્રયત્નશીલ બન્યા છે અને કોંગ્રેસને ફરીથી એ જ માન અને રૂતબો મળે અને એ જ શાસન મળે તેની માટે તેઓ મરણીય પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતનો માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે, ઇલેક્શનનો મોસમ હવે આવી રહી છે, વાચન અને વચનની વાયદાઓની મોસમ પણ આવી છે, ત્યારે ટીકા કરવાનું એક પણ પક્ષ છોડતા નથી. જો એવું રહ્યું કે હવે પ્રજા આ ખેલને અંજામ કેવી રીતે આપે છે. વિશેષ રજૂઆત ઝીરો ઓવરમાં હાલ બસ આટલું જ. રજા આપશો, નમસ્કાર.